લોકડાઉનના કારણે એનપીઆર અને વસ્તી ગણતરીનું કામ સ્થગિત. આ બંને કાર્ય 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન થવાનું હતું. ગૃહ મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા એનપીઆર અને વસ્તી ગણતરીનું કાર્ય આગામી આદેશ સુધી અટકાવાયું. સંયુક્ત રાષ્ટ્રે કોરોના વાયરસ સામે મોદી સરકારની પહેલની પ્રશંસા કરી, તેમના પ્રત્યે સમર્થન જાહેર કર્યું. યુએને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર કોવિડ-19 સામેની લડાઈમાં ભારત સાથે એકજૂટતા સાથે ઉભું છે. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે મોદીની કામગીરીનો વખાણ કર્યા. એટલું જ નહીં, ચિદમ્બરમે દેશના લોકોને પણ અપીલ કરી કે તેઓ આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાનને કમાન્ડર તરીકે સ્વીકાર કરે. સાથે જ તેમણે ખેડૂતો, ગરીબો અને મજૂરોના ખાતામાં પૈસા નાખવા માટે 10 સૂત્રીય યોજનાનો અમલ કરવાની ભલામણ કરી. તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવે લોકડાઉનનું પાલન ન કરનારા લોકો સામે લાલાંગ કરી સરકારે અપીલ કરતા કહ્યું કે જો સરકારની વાત નહીં માનો તો મજબૂરીમાં ગોળી મારવી પડશે. યુપીમાં પાન મસાલા પર પ્રતિબંધ છે. કોરોના વાયરસના સંભવિત ખતરાને જોતા ઉત્તરપ્રદેશની યોગી સરકારે પાન મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કહ્યું આગામી આદેશ સુધી રાજ્યમાં પાન મસાલાનું વેચાણ ઉત્પાદન પર પ્રતિબંધ. દેશમાં કોરોના વાયરસ ધીમે ધીમે પ્રસરી રહ્યું છે ત્યારે સિરિયસ જનરલ બિપિન રાવતે કહ્યું કે દેશની સેના કોરોના વાયરસ સામે લડવા માટે દેશની દરેક પ્રકારની મદદ કરવામાં આગળ રહેશે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ સ્થિતિને સામૂહિક જવાબદારી ગણાવતા લોકોને સામાજિક અંતર જાળવવા માટે અપીલ કરી. આ યુદ્ધથી આપણે બધાએ મળીને લડવું પડશે. તેમણે કહ્યું કે સંઘ કાર્યકર્તાઓ આ સંકટના સમયમાં મદદ માટે તૈયાર. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપતા કહ્યું કે હું કોલકાતાના ઈડન ગાર્ડન્સની ઇન્ડોર ફેસિલિટી અને પ્લેયર ડોમેટ્રિક બંગાળની સરકારને આપવા તૈયાર છું. આ જગ્યાનું ક્વોરન્ટાઇન ફેસિલિટી તરીકે ઉપયોગ થઈ શકે છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ખોળામાં બેસીને હાલ પૂરતા બનાવવામાં આવેલા મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા. માનસ ભવન પાસે એક મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં સુધી મંદિર નિર્માણ નહીં થાય ત્યાં સુધી અહીં બિરાજમાન રહેશે.